ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇન્ટ્રોમાં તમે જે ધૂન સાંભળી તે ખૂબ જ પોપ્યુલર ધૂન છે અને દરેક તે ધૂનથી વાકેફ છે. કર્મા ફિલ્મનું જે સોંગ છે તું મેરા કર્મા તું મેરા ધર્મા, તેમાં બેન્જોમાં આ ટ્યુન વાગે છે અને બહુ સુંદર મજાની ટ્યુન વાગે છે, જેમાં બેન્જોની જે ફીલ છે તે ફીલ આપણે હાર્મોનિયમમાં લાવી હોય, એટલે કે ટચિંગ સ્વર હાર્મોનિયમમાં લાવવા હોય તો એ ટચિંગ સ્વર આપણે હાર્મોનિયમમાં કેવી રીતે પ્રેક્ટિસ કરવાથી આપણા હાથમાં એ ફીલ આવે, તો હાર્મોનિયમમાં એ ટચિંગ ફીલ લાવવા માટે, આંગળીઓમાં તમારી એ સ્પીડ લાવવા માટે, એ ટચિંગ ફીલ લાવવા માટે આજનું આ લેસન લઈને આવ્યો છું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો તમને ખ્યાલ આવશે મિત્રો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી તમને આવનાર નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો જે મિત્રોને વગાડતી વખતે આ ફીલ નથી આવતી ટચિંગની, તો તેઓ ખાસ આ લેસન જોવે અને આ પ્રેક્ટિસ જે આમાં હું શીખવાડવાનો છું એ પ્રેક્ટિસ કરે, તો તેને 100% એ ટચિંગ ફીલ આવવા લાગશે. મિત્રો, જે બેન્જોવાળી ફિલિંગ છે, જે બેન્જોમાં ફિલિંગ આવે છે, જે પતરીથી જે વાગતું હોય છે, એવું જ હાર્મોનિયમમાં તમે ફિલિંગ લાવી શકશો અને એ આ પ્રેક્ટિસથી 100% તમારે આવી જવાની છે. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો. ચાલો શરૂ કરીએ. જોઈએ મિત્રો ફરી એકવાર વગાડીને. ખૂબ જ સુંદર મજાની આ ધૂન છે અને તેમાં જે બેન્જો વાગ્યો છે એ બેન્જો તમે કીબોર્ડમાં કે હાર્મોનિયમમાં જ્યારે આવી તમારા હાથમાં ફિલિંગ આવે, જે ટચિંગ ફિલિંગ આવે અને તમે વગાડો તો બિલકુલ બેન્જા જેવી ફીલ આવે છે મિત્રો. તો આપણે એવું નથી કે આ સોંગમાં જ આ વસ્તુનો પ્રયોગ થયો છે, ઘણા બધા એવા સોંગ છે જેમાં આ ટચિંગ ફિલનો ઉપયોગ થતો હોય છે. તો એ જે હાર્મોનિયમ પ્લેયર છે કે જે કીબોર્ડ પ્લેયર છે જે શીખી રહ્યા છે, તેમને આ વસ્તુ આવડવી જરૂરી છે, જેનાથી તમે જે ધૂન વગાડી રહ્યા છો તેમાં 4 ચાંદ લાગી જતા હોય છે મિત્રો. તો આપણે જોઈએ કે આ પ્રેક્ટિસ કેવી રીતે કરીએ તો આપણી આંગળીઓમાં આ ફીલ આવે. તો આપણે શરૂ કરીએ મિત્રો. જોઈએ મિત્રો, બિલાવલ થાળથી આપણે શરૂ કરીએ, પહેલી કાળીથી, જે આપણો સા રે ગા મા પ ધ ની સા સા ની ધ પ મ ગ રે સા આરો અવરો છે, એના પર જ આપણે આ પ્રેક્ટિસ કરવાની છે. પહેલી કાળીથી આપણે સ્ટાર્ટ કરીએ તો તેના ઉપર અંગૂઠો અને પહેલી આંગળી, અથવા અંગૂઠો અને બીજી આંગળી, તમને જે કમ્ફર્ટ રહે એનાથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. ફિલહાલ હું તમને અંગૂઠો અને પહેલી આંગળીથી બતાવું છું. તાલ સાથે આની પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં અંગૂઠો પછી પહેલી આંગળી. Sa 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 re 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 ga 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 ma 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 pa 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 ga 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 તો મિત્રો આપણે 16 વાર એક સ્વર ઉપર વગાડવાનું છે, આ રીતે ટચ કરવાનું છે. પહેલા અંગૂઠો મારીશું આમ, પછી આંગળી મારીશું. અંગૂઠો આંગળી, અંગૂઠો આંગળી, અંગૂઠો આંગળી, આ રીતે ધીમે ધીમે આમાં સ્પીડ લાવવાની છે અને તાલ સાથે આની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. તો જોઈએ કે 16 વાર આ રીતે વાગવું જોઈએ. પહેલાં હું તમને થોડી સ્પીડમાં વિધાઉટ તાલ વગાડીને બતાવું છું, પછી તાલ સાથે આપણે જોઈએ. જો આવી સ્પીડ આવશે, પહેલી આંગળીનો ઉપયોગ પણ કરી શકો છો ને બીજી આંગળીનો પણ ઉપયોગ કરી શકો છો, એ તમારા કમ્ફર્ટ ઉપર ડિપેન્ડ કરે છે. તમને જે સહેલું લાગે તેનો તમે ઉપયોગ કરી શકો. હું પહેલીનો પણ કરું છું ને બીજીનો પણ ઉપયોગ કરું છું, જ્યાં મને સેટ આવે. અને મારું એવું માનવું છે કે બંને આંગળીઓથી પ્રેક્ટિસ કરવી મિત્રો, તો જે પણ થાટમાં કોઈ ઓકવર્ડ સ્વરો લાગતા હોય તો તમે તેનો ઉપયોગ સારી રીતે કરી શકો, બરાબર છે. આ એક પ્રેક્ટિસ છે અને આંગળીઓને ટેવાવા માટેની પ્રેક્ટિસ છે, તો એના માટે બંનેનો ઉપયોગ કરી શકાય છે. તો આપણે હાલ પહેલી આંગળીથી જોઈએ. ઓકે મિત્રો, હવે જોઈએ તાલ સાથે.
હવે આમાં તમે જેટલી સ્પીડ કરશો તાલમાં અને ધીરે ધીરે તમારું લેવલ અપ કરશો એટલી સરસ મજાની તમારી જે ટચિંગ ફીલ છે એ આવવા લાગશે, જેને સ્ટ્રિંગ કહેવાય છે. એ સ્ટ્રિંગ તમારી ખૂબ સરસ આંગળીઓમાં બેસી જવાની છે મિત્રો. તો જોઈએ થોડી તાલની સ્પીડ વધારીને. બીજી આંગળીનો ઉપયોગ કરીને પણ આપણે કરી શકીએ છીએ મિત્રો, એ પણ બતાવી દઉં. મિત્રો તમારે પ્રેક્ટિસ કરવાની છે. એકમાં 16 વાર થાય છે બરાબર, એક સ્વર પર તમારે 16 વાર વગાડવાનું જોશે. તો મિત્રો એક સ્વર પર તમારે 16 વાર ટચિંગ કરવાનું છે અને તાલમાં ધીમે 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 સ્પીડ વધારી અને તમારી આંગળીઓને ટેવ પાડવાની છે, સ્પીડમાં સ્ટ્રિંગ લાવવાની મિત્રો. તો આ પ્રેક્ટિસ તમે કરો, વિધિન એક અઠવાડિયામાં તમારા હાથમાં આનું રિઝલ્ટ જોવા મળશે મિત્રો, અને તમે ખૂબ સારી સ્ટ્રિંગ વગાડી શકવાના છો. તો પ્રેક્ટિસને ખૂબ સારી રીતે કરો, એક જ અઠવાડિયામાં તમને આનો ફાયદો જણાશે મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો મિત્રો, કેમ કે આવા હાર્મોનિયમના અલગ અલગ લેસન લઈને હું તમારી સમક્ષ આવતો રહીશ. તો આવનારા નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શિયા રામ.